જામનગર વન વિભાગની ટીમે બે શખ્સોને કાળિયારના સામડા સાથે ઝડપી પાડ્યા હતા. જો કે વધુ પૂછપરછ કરતા અન્ય 6 લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને અન્ય 6 લોકોને વન વિભાગની ટીમે પકડી પાડ્યા હતા. ત્યારે વિગતો મળેલી અનુસાર જામનગર જંગલ ખાતાના નોર્મલ વિભાગના અધિકારી રાણિકા પરસાણા સહિતની ટીમે જામનગરમાં હરિયા કોલેજ પાસેથી પસાર થતા એક વાહનને રોકી અને તેમાં તલાશી લેતા ચામડા સહિતની વસ્તુઓ જોતા ટીમ દ્વારા પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં આપતા તમામને વન વિભાગની ઓફિસે લઈ જઈ વન વિભાગના કાયદા હેઠળ તમામ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવેલ. હાલ તમામ આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ધોરાજીના પાનેલી નજીક હરણનો શિકાર કરવામાં આવ્યો હતો. તાંત્રિક વિધિ માટે હરણના ચામડાનું વેચાણ કરવામાં આવતું હતું, ત્યારે જામનગરમાં આવી ગેરકાયદેસર શિકાર બાદ ચામડા સહિત વસ્તુઓનું ખરીદદાર કોણ અને આ કઈ જગ્યાએ અને ક્યાં તાંત્રિક વિધિ થનારી હતી, કોના કહેવાથી શિકાર કરવામાં આવતો હતો, આજ સુધી કેટલા કાળિયારનો શિકાર કરાયો છે વગેરે બાબતની વન વિભાગની ટીમ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત કાળિયારનો શિકાર કરનારા 8 વ્યક્તિઓને કાળિયારના ચામડા સાથે ઝડપી પાડવામાં વન વિભાગ સફળ રહ્યું છે. મુખ્ય વનસંરક્ષક શ્રી જુનાગઢ વન વર્તુળ જુનાગઢ શ્રી એસ કે શ્રીવાસ્તવ સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ 10-10-2019 રોજ જામનગર વન વિભાગ હેઠળની જામનગર રેન્જ દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં આવતા હરિયા કોલેજ પાસેના સાંઢિયા પુલ પાસે બ્લેક બક એટલે કે કાળિયારનું ચામડું ઉતારી તેમનું તાંત્રિક વિધિમાં ઉપયોગ લેતા હોય તેવા 2 શખ્સોની અટક કરેલી હતી. જે લોકોની વધારે પૂછપરછ કરતા અન્ય 6 લોકોની પણ અમે લોકોએ અટક કરેલ છે. આમ કુલ અત્યારે વન વિભાગ દ્વારા જામનગર વન વિભાગ દ્વારા કુલ 8 લોકોની અટક કરવામાં આવેલ છે, જે લોકોને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તથા વધુમાં જણાવવાનું કે આ તમામ તહોમતદારો સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની જોગવાઈઓ મુજબ નામદાર કોર્ટ દ્વારા તારીખ 12-10-2019 રોજ 4 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે. તથા આ મોડ્સ ઓફ ઓપરેટિંગ સક્સેસફુલી કરવા માટે જામનગર વન વિભાગનો ફિલ્ડ સ્ટાફનો અત્યારે ખૂબ સારો એવો સહયોગ રહ્યો છે, અને જેને લીધે કદાચ એવું કહી શકાય કે જામનગરમાં પહેલી વાર આટલું સક્સેસફુલ આપણે લોકો કોઈ તહોમતદારોને રંગે હાથે ઝડપી લીધા છે.